ઓગણચાળીસમી રથયાત્રા ધામધૂમ સાથે નીકળવાની છે ત્યારે રથયાત્રા સમિતિ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ થઈ રહી છે ભગવાન જગન્નાથ જે રથ પર નગરચર્યા માટે નીકળવાના છે તે રથને રથયાત્રા સમિતિ દ્વારા અત્યારના ડિજિટલ સમયમાં એકદમ હાઈટેક રથ બનાવવામાં આવ્યા છે રથ સીસીટીવી કેમેરાથી સજ્જ છે રથયાત્રાનું લાઇવ પ્રસારણ થઈ શકે તે પ્રકારનું પણ આયોજન છે જ્યારે કે એક મુખ્ય કેમેરો નાઇટ વિઝન વાળો પણ ફિટ કરવામાં આવ્યો છે ભગવાન શ્રી જગન્નાથજીની ઓગણચાલીસમી રથયાત્રા આ સાત તારીખ અને રવિવારના રોજ નીકળવાની છે જે રીતે અત્યારનો યુગ ડિજિટલ અને હાઈટેક થયો છે એ રીતે અમે પણ આ રથયાત્રાને હાઈટેક અને ડિજિટલથી જોડતા જઈએ છીએ ભગવાનના રથ ઉપર અગિયાર કેમેરા કુલ લગાવવામાં આવ્યો છે જે રાત્રિના પણ શૂટિંગ કરી શકે એ પ્રકારના ભગવાનના રથ ઉપર કેમેરાઓ છે આ ઉપરાંત ડ્રોનની પણ અમે વ્યવસ્થા કરી છે અને સાથે સાથે લાઈવ પ્રસારણ પણ થઈ શકે એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે હવે રથયાત્રાને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભાવનગર પોલીસ દ્વારા પણ તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે અને શહેરમાં ફૂડ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું આ સિવાય જો વાત કરવામાં આવે રથયાત્રાને લઈને પોલીસ વિભાગની તો તમામ વ્યવસ્થા કરવામાં આવી છે સુરક્ષાને ધ્યાને લઈને બંદોબસ્ત ગોઠવી દેવાયો છે જેમાં ભાવનગર રેન્જ આઈજી દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને સુરક્ષાને લઈને તમામ પાસાઓને તપાસવામાં આવ્યા હતા અષાઢી બીજના રોજ ભાવનગર શહેરમાં જે રથયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે તે સબબ પોલીસ તંત્રએ પંદરેક દિવસથી તૈયારીઓ શરૂ કરેલી હતી જેમાં નાઈટ રાઉન્ડ ટાઈટ કરવામાં આવ્યા અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે મોલ્લા કમિટીની મિટિંગો લેવામાં આવી છે શાંતિ સમિતિના સભ્યો સાથે મિટિંગ થઈ ગયેલી છે રથયાત્રા કમિટીના આયોજકોની સાથે પણ મિટિંગ થઈ ગયેલી છે શહેરના